ગુજરાતમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કચ્છમાં વહીવટીતંત્ર પણ સંગ બની ગયું છે. જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. કચ્છમાં અંદાજે 15 લાખ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. કચ્છમાં જિલ્લા પંચાયતની 40 સીટ, 10 તાલુકા પંચાયત, 5 નગરપાલિકામાં ચૂંટણી થવાની છે. જે અનુસંધાને સોમવારથી ઉમેદવારના ફોર્મ સ્વીકારવાની કામગીરીનો આરંભ થશે. બાદમાં 15મી ચકાસણી કરવામાં આવશે અને આગામી 28મી ફેબ્રુઆરીએ મતદાન યોજવામાં આવશે અને 2 માર્ચના મતગણતરી થશે. કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નોડલ ઓફિસર અને અધિક નિવાસી કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા અને જિલ્લા પંચાયતના મતોની ગણતરી તાલુકા મથકે કરવામાં આવશે. નગરપાલિકા વિસ્તારમાં મતની ગણતરી શહેરમાં કરવામાં આવશે. કચ્છમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 1434 મતદાન મથકો, જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં 461 મતદાન મથકો નક્કી કરાયા છે. નગરપાલિકા વિસ્તારમાં 4.39 મતદારો અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 10.76 લાખ મતદારો રજીસ્ટર થયા છે. આ ચૂંટણીમાં નગરપાલિકા મતદાન માટે 1596 ઈવીએમ અને તાલુકા જિલ્લાની ચૂંટણી માટે 6252 ઈવીએમની જરૂરિયાત છે. ઈવીએમ મશીનની ચકાસણી થઈ ગઈ છે, જેથી હવે ફાળવણી કરવામાં આવશે. ખાસ તો મતદારો, મતદાન સ્ટાફ, ઉમેદવારી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કોવિડ ગાઈડલાઈન બનાવવામાં આવી છે, જેનું વખત વખત પાલન કરવું પડશે. ચૂંટણી પ્રચાર સભા ઉમેદવારીનો થવી, લાઉડસ્પીકરનો ઉપયોગ, સભા સ્થળની મંજૂરી, ડોર ટુ ડોર પ્રચાર, કોવિડ દર્દીના મતદાન વગેરેનું ચુસ્તપણે પાલન પણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચૂંટણી આયોગ દ્વારા કરી દેવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે, જેને લઈને વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે અને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને થોડો જ સમય બાકી રહ્યો છે, તો કઈ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને વિશેષમાં શું છે આ વખતે? જેવું આપ સૌ જાણો છો કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રથમ મહાનગરપાલિકાનો તબક્કો છે. આપણે ત્યાં 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાઓ, ભચાઉ રાપર સિવાયની 5 નગરપાલિકાઓની ચૂંટણી છે. એમાં મુંદ્રા નગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે, તો એની અંદરની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આગામી 8મી તારીખથી ફોર્મ નામાંકન સ્વીકારવાની શરૂઆત થશે. એ જે ચકાસણીની તારીખ છે એ 15 તારીખ છે. 16મીએ પાછું ખેંચવાનું, ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ છે અને ત્યારબાદ 28 તારીખે આપણે મતદાનની તારીખ છે, 28મી ફેબ્રુઆરીએ, અને એ પછી 2 માર્ચે મતગણતરી થશે. મતગણતરીના જે સ્થળો છે એ તાલુકા, 10 તાલુકા લેવલે આપણે તાલુકા જિલ્લા પંચાયતની મતગણતરી રાખેલી છે અને નગરપાલિકાઓનું નગરપાલિકા વિસ્તારમાં છે. એ રીતે આપણે 15 સ્થળો મતગણતરીના થશે. વાત કરીએ તો જે જિલ્લા તાલુકા પંચાયતના જે કુલ મતદાન મથકો છે એ 1434 મતદાન મથકો તાલુકા જિલ્લા પંચાયત માટે છે અને નગરપાલિકા માટે કુલ 461, એટલે કે આખા જિલ્લામાં બધું થઈને 1895 આપણા કુલ મતદાન મથકો રહેશે. મતદારોની વાત કરીએ તો જિલ્લા તાલુકા પંચાયતના આપણે 10,76,269 મતદારો છે અને નગરપાલિકાના 4,39,000 મતદારો છે જે આ મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આપણે કુલ ઈવીએમની વાત કરીએ તો કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ થઈને જિલ્લા તાલુકા પંચાયતમાં કુલ 6552 જરૂરિયાત રહેશે અને નગરપાલિકા માટે કુલ 1596 જરૂરિયાત રહેશે. એનું જે ફર્સ્ટ લેવલ ચેકિંગ છે એ આપણે પૂર્ણ કરી લીધું છે, એટલે આપણે જે જરૂરિયાત છે એ પ્રમાણેનું જે કંઈ વધઘટ છે એ આપણે રાજ્ય ચૂંટણી પંચ તરફ એટલે એ આખી જરૂરિયાત આપણે પૂરી થઈ જશે અને અમે સંબંધિત ચૂંટણી અધિકારીને એના નિયત સમયે ઈવીએમ ફાળવણી કરી આપીએ. ખાસ તો જે છે કે આ વખતે કોવિડ ગાઈડલાઈનની જે વાત છે એમાં રાજ્ય ચૂંટણી પંચ તરફથી પણ આપણને ગાઈડલાઈન આપવામાં આવી છે, જેમાં આપણા મતદાન સ્ટાફ માટે, ઉમેદવારો માટે અને મતદારો માટે તમામ માટે અલગ અલગ ગાઈડલાઈન કરવામાં આવી છે. તો કોવિડ ગાઈડલાઈનની વાત કરીએ તો જે અમારા સ્ટાફ છે એને પણ એમ કે ફરજિયાત માસ્ક દરેક વખતે પહેરવાના રહેશે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય એની ખાસ ખાતરી કરવાની રહેશે. જો કોઈ એવા લક્ષણોવાળા અભિપ્રાય હેઠળની જે યોગ્ય પ્રક્રિયા છે એને અનુસરશે.
ખાસ જો હોય છે કે આપણે ત્યાં આમ તો જે કોવિડનો તો જે છે એ ઘણું બધું આપણે ડિક્લાઇનિંગ પહેલાંમાં છીએ પણ છતાંય કોઈ કોવિડ પોઝિટિવ કે આઇસોલેશનવાળા કોઈ મતદાર હોય એને જો મતદાન કરવા ઈચ્છતા હોય તો આ વખતે ખાસ એક જોગવાઈ છે કે એ આગલા દિવસે ચૂંટણી મતદાનના આગલા દિવસે ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરશે અને જે કંઈ મતદાનનો સમય છે એ આપણે સવારના 7 થી 6 એમાં છેલ્લા 1 કલાક દરમિયાન એ લોકો મતદાન કરી શકશે એ પણ એમ કે નિયત જે મેડિકલ સર્ટિફિકેટ છે એ એમને લેવાનું રજૂ કરવાનું રહેશે કે ભાઈ એ ત્યાં જે તે જગ્યાએથી ત્યાં મતદાન માટે સુધારવા માટે સક્ષમ છે અને સ્વખર્ચે એમને પીપીઈ કીટ પહેરીને મતદાન કરવાનું રહેશે એટલે આવી જગ્યાએ અમે મતદાન મથકનો સ્ટાફ છે જ્યાં આવા કોઈ મતદાર આવવાના હોય તો એને પણ અમે પીપીઈ કીટ નહીં કોવિડ ગાઈડલાઈન મુજબ આપશું એટલે મતદાન માટે સ્વખર્ચે આ કરવાનું રહેશે અને પોતાનું સર્ટિફિકેટ જો કોઈ શંકાસ્પદ લક્ષણોવાળા હોય કોવિડ કીટ તો એમને પણ આ જ પ્રક્રિયા અમે કરવાની રહેશે આગલા દિવસે ચૂંટણી અધિકારીને જાણ કરવાની રહેશે અને છેલ્લા કલાક દરમિયાન પ્રોપર પોતાના ખર્ચે માસ્ક શિલ્ડ ગ્લોવ્સ સાથે હાજર આવી શકશે એની ખાસ એક જોગવાઈ કરી છે બીજું જનરલ મતદારો માટે એમ કે જે મતદાન મથક પર જોગવાઈ છે તેમાં દરેક મતદાન મથકોને પેરામેડિકલ સ્ટાફ અથવા તો આશા વર્કરને અમે રાખશું કે જે થર્મલ ગનથી એનું ટેમ્પરેચરને માપશે અને જે નિયત ટેમ્પરેચર હશે તો એને મતદાન માટે આપણે પ્રક્રિયા અધરવાઇઝ એમને 15 મિનિટ આપણે અલગથી બેસાડશું અને ફરીવાર એમનું ટેમ્પરેચરને માપશું અને ત્યારબાદ પણ જો ટેમ્પરેચર કોઈ એવું લાગે તો તબીબી અભિપ્રાય બાદ આગળની દરેક મતદારો મતદાન મથક સ્ટાફ કે રાજકીય પક્ષો માટે માસ્ક દરેક તબક્કે ફરજિયાત છે જે આપણું નિયત મતદારો જ્યારે મતદાનના દિવસે આવશે જમીન ત્યારે એને એક એન્વલોપ આપવામાં આવશે જેનાથી એ બેલેટ યુનિટને મતદાન કરાવી શકશે એ સામાન્ય મતદારો માટે ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવશે પ્લસ સેનેટાઇઝ મતદાન મથકને આગલા દિવસે સેનેટાઇઝ કરશું અને ત્યારે મતદાનના દિવસે પણ સેનેટાઇઝરની વ્યવસ્થા ત્યાં રાખવામાં આવશે જેથી કોવિડની ગાઈડલાઈન રાજકીય પક્ષો માટે પણ થોડી એ રીતે કોવિડ ગાઈડલાઈન અનુસરવાનું ખાસ એક નિયમ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ ઉમેદવારી નોંધાવવા આવે ત્યારે ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં 1+2 એટલે કે ઉમેદવાર પોતે અને અન્ય 2 વ્યક્તિઓ કુલ 3 વ્યક્તિઓ અંદર પ્રવેશ કરી શકશે અને 100 મીટરની જે છે એની અંદર ફક્ત 2 વાહનો એ લોકો લાવી શકશે આવી ખાસ એક કોવિડને પ્લસ જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો હોય તો એમાં પણ મેક્સિમમ 5 વ્યક્તિઓ જ રહે એવી પણ એક ચૂંટણી સભાઓમાં પણ કોવિડ ગાઈડલાઇનનું ખાસ પાલન કરવાનું હોય છે જ્યારે બંધ હોલમાં જો કોઈ ચૂંટણી સભા કે એવું કંઈ કરવાનું હોય તો એમાં જે હોલની કેપેસિટી છે એમાં ધ્રુવ ધરાકે સુધીમાં તેમણે 50% ખુલ્લા મેદાન કે એવું હશે કે એની અંદર સોશિયલ ડિસ્ટન્સની પ્રોપર જળવાય એ રીતે એમાં ચૂંટણી સભાની મંજૂરી લઈ શકશે અને જે સભા સદગત રેલીની મંજૂરીઓ છે એ દરેક જગ્યાએ મામલતદાર કચેરીમાંથી એક જગ્યાએ મળી શકશે જેથી કોઈ બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય ફક્ત એક આપણે જે સ્થાયી સૂચનાઓ છે એમાં જે ભુજ સિટીની અંદર આપણે એસપી ઓફિસથી આ સભા સભ્યની મંજૂરી મેળવવાની રહેશે જે નિયત આપણી છે જેથી કોઈ કન્ફ્યુઝન ઉભું ન થાય અને ચૂંટણી સભાને એના માટેના પણ એમ કે નિયત સ્થળોને એ બધું નક્કી કરવામાં આવશે તો આ પ્રમાણે ટોટલી કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અત્યારે જિલ્લા સ્તરેથી તમામ જે નિયમ અનુસારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને જે કંઈ નિયમો હશે એનું પાલન કરવામાં આવશે